તમો ગ્રામ સેવકનો સંપર્ક કરી બરાબર છે એ યોજનાનો લાભ એ કુટુંબને અપાવજો બરાબર છે. બીજું સૌ પ્રથમ તો આજે હું 4-5 મુદ્દા ઉપર મારે જે વાત કરવી છે એમાં એક તાજો અતિ મહત્વનો મુદ્દો કહું તો ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 20,000 જેટલા સંખ્યામાં ખેડૂતો, આત્મા વિભાગનો સ્ટાફ, યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરશ્રી, યુનિવર્સિટીનો તમામ સ્ટાફ, ખેતીવાડી ખાતાના ગ્રામસેવકશ્રીઓથી માંડી અને ક્લાસ 1 ઓફિસરો સુધીનો સ્ટાફ, તમામ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ, કેબિનેટ કક્ષાના મંત્રીશ્રીઓ, રાજ્યપાલશ્રી પોતે, મુખ્યમંત્રીશ્રી, ઉપમુખ્યમંત્રીશ્રી સુભાષ પાલેકરજી જેઓ મહારાષ્ટ્રના વતની છે, સુભાષ પાલેકર કે જેઓની એક પોતાની બ્રાન્ડ છે ખેતીની, એ પોતે કાલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. હિમાચલ પ્રદેશ આપણા ભારત સરકારના નીતિ આયોગના ઉપાધ્યક્ષ શ્રી રાજીવજી, હિમાચલ પ્રદેશના સુભાષ પાલેકરજીની ખેતીને હિમાચલ પ્રદેશના અંદર લાગુ પાડી અને હાલે અંદાજિત 2-2.5 વર્ષના ગાળામાં 50,000 ખેડૂતો આ ખેતી અપનાવી અને કરી રહ્યા છે, જે કરાવી રહ્યા છે એ અધિકારી સાહેબ પણ કાલે ઉપસ્થિત હતા. જે આ સુભાષ પાલેકરજી જે કરવાની વાત કરે છે કાલે અમે જે બધું સાંભળ્યું, ખરેખર જો તમારામાંના જો ખેડૂતો ઉપસ્થિત હોય તો તમે તો એમ જ કહો કે આ ઉંમરલાયક વડીલ છે સુભાષ પાલેકરજી. તમે યુટ્યુબમાં, તમે ગૂગલમાં, ગીટની અંદર તમે એમને બ્રાઉઝિંગ કરીને એ શું કહેવા માંગે છે, શું કરે છે બધું તમે જાણી શકો છો. તમે જો એમને બાહ્ય બોડી લેંગ્વેજથી જોઈને વિચારો ને તો તમે એમ લાગે કે આ કાકા ગાંડા છે. ખરેખર એમને એવી એવી વાતો કરી છે, એ પોતે એવું કહે છે કે ખેતી કરવા માટે 1 પણ રૂપિયાની જરૂરત નથી. શું આ શક્ય છે? ખેતી કરવા માટે ખર્ચ કરવાની જરૂર નથી આવું કહે છે, જે આપણા માનવામાં ના આવે. તેઓ એવું કહે છે કે ટ્રેક્ટરની પણ જરૂર નથી, રાસાયણિક ખાતરની જરૂર નથી, દવાની જરૂર નથી, કશું જ જરૂર નથી. ખેતર ખેડ્યા વગર ખેતી થાય એવું કહેવું છે, બોલો માનવામાં આવે તમને? આપણે ના માની શકીએ. સ્વાભાવિક છે, આપણે અત્યારે જે પરિસ્થિતિમાં, જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ, આજના સમયે આ કોઈ વાત માને જ નહીં. બરાબર છે, અહીંયા વડીલો બેઠા છે, કદાચ એમને એમના પિતાશ્રીઓના મોઢે કે એમને એમના દાદાશ્રીઓના મોઢે વાતો સાંભળી હશે. હું આજે તમને અમુક વાતો યાદ કરાવું. સુભાષ પાલેકરજી જે ખેતી કરવાની કહે છે એ સીધે સીધું એવું જ કહેવા માંગે છે, શોર્ટ એન્ડ સ્વીટ. જો જંગલની અંદર કે ખેતરના શેડાવાળા ઉપર લીમડો, વડલો, પીપળો, આંબો આ બધા જો દવા યુરિયા વગર જો ઉભા રહી શકતા હોય અને ઉત્પાદન આપી શકતા હોય એની જાતે, આપણે જે ખેતી કરીએ છીએ એની વાત નથી કરતો, જે જંગલની અંદર એની જાતે ફળાવ બિન ફળાવ ઝાડ થાય છે એ ખેતી ઓટોમેટિક થાય છે પ્રાકૃતિક રીતે, એ કુદરતી ખેતી છે. બરાબર છે, એ જમીનને કોઈ ખેડવા જતું નથી. બરાબર છે, ખેતી આખી તમામે તમામ ખેતી સેન્દ્રીય કાર્બન ઉપર આધારિત છે. જે જમીનની અંદર સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ સારું છે ત્યાં ખેતી ઓટોમેટિક થાય છે. બરાબર છે, હવે સુભાષ પાલેકરજી જે ખેતી કરવાનું કહે છે એની અંદર આપણે જે રાસાયણિક ખેતી કરીએ છીએ એ જ રીતે એમની ખેતીમાં બધું જ આવે છે, પણ એમને આખી એની અલગ પદ્ધતિ વિકસાવી છે. હવે આપણા જે મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કે જેઓ હમણાં જ આપણા ગુજરાતની અંદર આવ્યા, એ પહેલા હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા. હિમાચલ એ પોતે રાજ્યપાલ તો છે જ, પણ તેની સાથે સાથે તેમણે લગભગ 12-13 વર્ષ સુધી ગુરુકુળ ચલાવ્યું છે. હવે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ગુરુકુળ ચલાવ્યું હોય એના વિચારો કેવા હશે. બરાબર છે, એ વ્યક્તિ આજની તારીખે ગુજરાત રાજ્યની અંદર તમામ પ્રોટોકોલ તોડી અને ગાય રાખવાનું શરૂ કર્યું છે, કે જે આપણા રાજ્ય માટે ગૌરવની વાત કહેવાય એ પોતે ગાય રાખે છે. બીજું એમની એક એવી ટેવ છે કે એ તમામ પ્રકારના પ્રોટોકોલ તોડી અને ગમે તેના ફિલ્ડ, ગમે તેના ખેતર ઉપર જઈ આવે છે, કે જે આજ સુધી આઝાદીના ઇતિહાસમાં કોઈ રાજ્યપાલ સુધી આવું નહીં કરતા. રાજ્યપાલ એટલે બહુ મોટો હોદ્દો. રાજ્યપાલ શ્રીને આ જે ખેતી છે
આપણે ઓર્ગેનિક ખેતી કહીએ, સજીવ ખેતી કહીએ, બરાબર છે, સુભાષ પાલેકરજીની ખેતી કહીએ, આ બધી જ ખેતી જે છે ને એ આ આચાર્ય દેવવ્રતજીને અતિ મહત્વની લાગે છે. અને એ એવું વિચારી રહ્યા છે કે મારા દેશના તમામ ખેડૂત આજે નહીં તો કાલે પણ આ ખેતી અપનાવે. એમનું કહેવું છે પ્રકૃતિ તરફ આપણે પાછા વળવું, પ્રકૃતિ તરફ આપણે પાછા વળવું. આપણને સૌને ખબર છે કે જે દિવસે આપણા ભારત દેશની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો એના પછી અમુક પરિસ્થિતિઓ એવી આવી કે આપણે આપણા ભારત દેશના નાગરિકોને અન્ન પુરવઠો પૂરો પહોંચાડી શકતા નહોતા, એટલા સક્ષમ નહોતા કે ભારતના તમામ નાગરિકોને ખોરાક પૂરો પડી જાય. એટલા માટે થઈ, જેમ સાહેબે વાત કરી એમ, આપણે બીજા દેશો ઉપર આધાર રાખી અને ઘઉં હોય કે ચોખા હોય કે જે વસ્તુ આપણને અહીંયા અવેલેબલ ઓછી હતી એ આપણે બીજા દેશમાંથી મંગાવતા, અને આપણે આપણું જે કંઈ માંગ છે એ પૂરી કરતા, બરાબર છે. આ માંગ પૂરી કરવાની સાથે સાથે દેશની અંદર એવી જરૂર પડી કે ઉત્પાદન વધારવું. આજે આપણી ભારત દેશની વસ્તી, બરાબર છે, 125 કરોડ અપ, 125 કરોડથી ઉપર છે. એટલે 2030ની અંદર આપણી વસ્તી ચીનના નંબરને આપણે પાછળ પાડી દેવાના, એ વાત 100% છે. 150 કરોડ વસ્તી હશે. આ 150 કરોડની વસ્તીને અનાજ પુરવઠો પૂરો પાડવો એ 2030